બારડોલી ખાતે આવેલ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય આદિવાસી યુવતીની છેડતી પ્રકરણમાં બારડોલી તાલુકાના ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસિયાને પ્રમુખ પદેથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવાયા છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને બારડોલી તાલુકા ભાજપના પ્રમુખ ઉપરાંત અનેક સહકારી સંસ્થા સાથે જોડાયેલા જીતેન્દ્રસિંહ વાસિયા આજે થોડા દિવસ અગાઉ સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલયમાં એક આદિવાસી યુવતીની છેડતી કર્યાની ફરિયાદ જિલ્લા સંગઠન સહિત પ્રદેશ ભાજપને કરાઈ। આ અંગે કોઈ પગલા જ ન લેવાયા। સમગ્ર ઘટના અંગે મીડિયામાં અહેવાલ પ્રગટ થયા બાદ કાશ્મીરથી પરત ફરેલ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ હરકતમાં આવ્યા। પક્ષની છબી ખરડી રહી હોય જેના સામે આક્ષેપ પણ થયા। જીતેન્દ્રસિંહ વાસિયાને બારડોલી તાલુકાના ભાજપ પ્રમુખ પદેથી પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા। સંદીપ દેસાઈ કાશ્મીરથી આવે પહેલા મામલાને રફેદફે કરવા કેટલાક નેતાઓએ સના ધમ પછાડા પણ કર્યા, પરંતુ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવાયા। ઉલ્લેખનીય છે કે સંદીપ દેસાઈ અગાઉ બારડોલી નગરસેવકનો વિવિધ વિડીયો વાયરલ થવાના પ્રકરણમાં તેમજ બાબેન બારડોલી તાલુકા પંચાયતી સભ્યનો દારૂ વેચતો વિડીયો વાયરલ થવાના પ્રકરણમાં પણ બંનેને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જીતેન્દ્ર સામે લેવામાં આવેલા કડક પગલાંને અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપ્યો છે। જીતેન્દ્ર વાસે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, મહુવા સુગર ફેક્ટરી ઉપરાંત અનેક સહકારી સંસ્થા સાથે સંકળાયેલ છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।